વાત કરીએ તો સિંચાઈના પાણી મુદ્દે અમદાવાદ જિલ્લાના ખેડૂતો આંદોલન પર છે ત્યારે સિંચાઈ માટે પાણીની માંગ સાથે સતત બીજા દિવસે પણ ખેડૂતોની ભૂખ હડતાળ યથાવત છે સરકારે બંધ બાંધવાના કામ માટે રૂપિયા 80 લાખ મંજૂર કર્યા છે અને 45 દિવસથી નદીમાં પાળો બાંધવાનું કામ ચાલી રહ્યું છે તો નદીના પૂર્વથી પશ્ચિમ વિસ્તાર સુધી 2 કિલોમીટર પાળો બાંધવામાં આવ્યો છે તો સરકારે બાંધેલા પાળો 4 વખત તૂટી ગયો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે તો પાળો તૂટવાથી વાસણા બેરેજનું 1000 ક્યુસેક પાણી વહી ગયું છે તો અત્યાર સુધી કુલ 540 ક્યુસેક પાણી છોડાયું છે ઉલ્લેખનીય છે કે સરકારે ફતેવાડી કેનાલમાં 450 ક્યુસેક પાણી છોડ્યું છે અને સિંચાઈ માટે વધુ 250 ક્યુસેક પાણી છોડવાની ખેડૂતોની માંગ છે આ મુદ્દે સંવાદદાતા ગૌતમ શ્રીમાળી લાઈવ જોડાઈ ગયા છે જી ગૌતમ પાણીના પ્રશ્નને લઈને ખેડૂતોનું આંદોલન ઉગ્ર થઈ રહ્યું છે યથાવત જોવા મળી રહ્યું છે આંદોલન આગામી સમયમાં ખેડૂતો દ્વારા જે રીતે કેવી રીતે આંદોલનની દિશા બદલવામાં આવશે ને ખાસ કરીને તેમની મુખ્ય માંગણીઓ કઈ છે અંકુર તો હાલ જે ખેડૂતો છે તે વારંવાર સરકારને રજૂઆત કરતા હતા ત્યારે તેને લઈ અને વાસણા બેરેકથી પાણી છોડવાનો વૈકલ્પિક જે વાત હતી તે રજૂ કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ક્યાંક લાખો રૂપિયાના ખર્ચે જે પાળો બાંધવામાં આવ્યો છે વારંવાર તૂટી જવાના કારણે જે ખેડૂતોએ જાતે નોબત બાંધવાની આવી હતી પરંતુ હાલ જે વાત કરવામાં આવે તો વારંવાર રજૂઆત કરવાના કારણે જે 4 ખેડૂતો છે તે ભૂખ હડતાલ ઉપર બેઠા હતા અને ત્યારબાદ જે 200 ક્યુસેક પાણી છોડાયું છે અને ત્યારબાદ 200 ક્યુસેક અને હાલ જે 130 ક્યુસેક પાણી એટલે કે કુલ 530 ક્યુસેક પાણી છોડાયું છે અને આપ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો છે કે 600 ક્યુસેક ની માંગ કરી રહ્યા છે ખેડૂતો 600 ક્યુસેક પાણી મળે ત્યારબાદ જે ભૂખ હડતાલ છે તે બંધ કરવાની વાત કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો બતાવવા જરૂર કે 4 જે ખેડૂતો છે આત્મારામભાઈ છે ત્યારબાદ પાડીલાલભાઈ છે બળવંતસિંહ પટેલિયા છે અને રંજીતસિંહ છે આ ચાર જે ખેડૂતો છે હાલ ઉપવાસ ઉપર બેઠા છે બીજો દિવસ છે ત્યારે સીધી વાત એમની સાથે કરીએ કે સરકાર પાસે પણ એમની વાત થઈ છે ત્યારે શું વાત છે કેવા પ્રકારની વાત છે ત્યારે પાણી ક્યાં સુધી પહોંચ્યું છે પેલા ખેડૂત સાથે પ્રશ્ન કરીએ દાદા આપ શું કહેશો પાણી નું શું સમસ્યા છે અને કેટલા સુધી પહોંચ્યું છે પાણી અત્યારે હાલ મારું ગામ અમથાપુરા છેલ્લે હવે 580 પાણી છોડ્યું એ સરકારશ્રી નો આભાર પણ છેવાડા ગામ પેલું અમથાપુરા અમારું ફાંગડી અમારું વિસિયા પછી છેલ્લું આડરોડા આવા અમુક ગામ જે દૂર છે એમને આ પાણી આટલા પાણીના જથ્થામાં પહોંચી વળી શકે તેમ નથી તો સરકારશ્રીએ આટલી મદદ કરી તો 100 કિશોલ પાણી છોડવામાં આવે તો આ છેલ્લું ગામ આડોડા આ વિસિયા આ કોઈ ગામ એક અમારા પોપટપુરા અમારું મોડાસર અમારું માણકોલ આટલા ગામડામાં 100 કિશોલ પાણી વધારે છોડવામાં આવે તો બધાને બહુ શાંતિ મળે અને આ ખૂબ ખૂબ આનંદ અને ખૂબ ખૂબ આભાર મહત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં જો મહત્વ વાત કરવામાં આવે તો 530 ક્યુસેક પાણી છોડાયું છે ત્યારે સરકાર સાથે વાત થઈ છે કેવા પ્રકારની વાત થઈ છે આપણા સાથે અગ્રણી બળવંતસિંહ છે એમની સાથે સીધી વાત કરીએ સરકાર સાથે વાત થઈ છે કેવા પ્રકારની વાત સરકાર સાથે એટલે સિંચાઈ વિભાગના જે અધિકારીઓ રાજ્ય સરકારના અધિકારીઓ સાથે વાત થઈ છે અને અહીંયા જે કઈ અમારા ફતેવાડી ઇરિગેશનના અધિકારીઓ છે એમની સાથે પણ વાત થઈ છે એ ગઈકાલે થઈ હતી આજના જે અહેવાલો છે એ મીડિયા તરફથી આવી રહ્યા છે અમને હાલ સુપ્રત કોઈ સક્ષમ અધિકારી તરફથી આંકડા આપવામાં આવ્યા નથી 580 ક્યુસેક છોડે કુલ ટોટલ જથ્થો છોડવામાં આવી રહ્યો છે એનું અમે સ્વાગત કરીએ છીએ પરંતુ અધિકૃત રીતે અમને કોઈ આ જાણ કરવામાં આવી નથી અને છેવાડાના ગામ સુધી આ પાણી પહોંચતા વાર લાગી શકે એમ છે તેમ છતાં અમે જે ઉપવાસ ઉપર બેઠેલા છીએ એમના માટે પણ આ આનંદના સમાચાર છે અને રાજ્ય સરકાર આ બાબતમાં અમારી વેદના સાંભળી છે એ બદલ અમે એમનો પણ ધન્યવાદ માનીએ છીએ પરંતુ આ હજુ આંકડા જે કંઈ આવી રહ્યા છે એ મીડિયાના છે અમને અધિકૃત રીતે કોઈ આની જાણકારી આપવામાં આવી નથી અને અમને આશા છે કે સાંજ સુધીમાં આ માહિતી અમને ઉપલબ્ધ કરાવવામાં આવશે
કેટલાક કુશેક ની માંગણી છે, કેટલાક કુશેક પાણી છોડાયું છે, સરકાર તમારી જો માંગણી પૂર્ણ કરે તો આપનું આંદોલન કેવા પ્રકારનું રહેશે? 650 થી 700 ક્યુસેક ની માંગણી હતી, જે સતત વહેવડાવવામાં આવે તો છેવાડાના ગામ સુધી પહોંચી શકે એમ છે. 700 ક્યુસેક ની નજીક પહોંચી ગયા છીએ. ફતેવાડી યોજનાના જે છેલ્લા ગામો છે ત્યાં પાણી પહોંચી શકે અને એના માટે જે પ્રવાહનો જે જથ્થો જોઈએ એ આ જે કઈ માપ અમે દર્શાવી રહ્યા છે એ અધિકારીઓનું પણ માનવું છે કે સફિશિયન્ટ છે અને 580 ક્યુસેક જો છોડવામાં આવ્યું હોય તો ક્યાંક ને ક્યાંક અમે નજીક છીએ અને આ ખેડૂતો માટે આનંદના સમાચાર છે. મહત્વની વાત એ છે કે ખેડૂત માટે આનંદના સમાચાર છે, 530 ક્યુસેક જે પાણી છોડવામાં આવ્યું છે અને ત્યારબાદ મહત્વની વાત એ છે કે 600 થી 650 ક્યુસેકની ખેડૂતો માંગ કરી રહ્યા છે. જી અંકુર. જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ખેડૂતો પોતાની માંગ પર અડગ જોવા મળી રહ્યા છે. ખેડૂતોની ભૂખ હડતાળ યથાવત છે. 45 દિવસથી નદીમાં પાળો બંધાઈ રહ્યો છે સરકાર દ્વારા, પણ ખેડૂતોનો આક્ષેપ છે કે પાળો 4 વખત તૂટી ગયો છે. તો વાસણા બેરેજનું 1000 ક્યુસેક પાણી વહી ગયું છે, પણ ખેડૂતો પોતાની માંગ પર અડગ જોવા મળી રહ્યા છે.